મુસાફરને આ યાત્રિકને છ ડાકુઓ લૂંટે છે ભવાટવીમાં. 16 વર્ષથી લઈને 55 વર્ષ સુધી આ ભવાટવી મેં ભટકેલો આપણે એટલે જીવ, પ્રત્યેક જીવને 6 ડાકુઓ લૂંટે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. સંસાર ભવાટવીનું વર્ણન કર્યું કે સંસાર એટલે ભવ એટલે અટવી. શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા સ્મરણ કરો એ એ સમયને, એ પ્રસંગને તમે. શ્રી મહાપ્રભુજી એ જ તો ચિંતા થઈ. એક સમય ચિંતા જબ આઈ દેવી જીવન જાની ન જાઈ. કે ભઈ દેવી જીવ આસુરી જન સાથે મળીને એ પણ આસુરી થઈ ગયો છે, ભવાટવીમાં સંસારમાં ભટકી રહ્યો છે. અને ઈ ઈ સંસારી જીવ જ્યારે પોતાના સ્વરૂપ કે હું કોણ, પોતાના સ્વરૂપને જ ભૂલી ગયો હોય તો પછી ભગવાનના સ્વરૂપને, ઠાકોરજીના સ્વરૂપને કઈ રીતે ઓળખશે? એ તો શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ ને રાત્રિના સમયમાં ગોકુલમાં. અને શ્રી મહાપ્રભુજીની ચિંતા ઠાકોરજી સહન ન કરી શકે. સાક્ષાત ભગવદ આપોત્તમ પ્રભુએ શું આજ્ઞા કરી? શ્રીજી બાબા પ્રગટ થયા ને કહ્યું કે વલ્લભ, આપ સુકામ ચિંતા કરો છો? આપ એમ કરો, જીવનું બ્રહ્મ સંબંધ કરાવી દો. શ્રીનાથજી બાવાએ ગદ્ય મંત્ર શ્રી મહાપ્રભુજીને આપ્યો. અને જે શ્રી શ્રીનાથજીએ શું આજ્ઞા કરી કે આ ગદ્ય મંત્ર આપના દ્વારા જે જીવને મળશે એ જીવનો હું સ્વીકાર કરીશ, એની લગામ હું મારા હાથમાં લઈ લઈશ, એના દોષ સામે હું નહીં જઉં, એના સંસારરૂપી ભવાટવીમાં હું પધારી જઈશ, એને પાર લગાવવા માટે હું ઠેકડો મારી જઈશ સંસાર. અને જ્યારે ભગવાન ઢેકડો મારી દે પછી સંસારમાં રહેવો તો કોઈ ભય નથી. જેમ ઓલો સિંહ હોય, હા, અને એ પછી સિંહ રિંગ માસ્ટર ઉભો હોય તો પછી ઓલા સર્કસમાં આપણે બધા જોવા ગયા હોઈએ તો એને સર્કસ વાળા જોવા વાળાને ડર ન લાગે, કારણ કે ઓલો રિંગ માસ્ટર છે. રિંગ માસ્ટર હોય તો ઓલો સિંહ કઈ બગાડી ન હતે, આમને સામે આવી જાય તો. રિંગ માસ્ટર હોય તો પછી જીવ નિશ્ચિંત હોય છે. ઉસી પ્રકાર સે પ્રિયજનો, યે જગત યે સંસાર યે એક સર્કસ હૈ, ઓર જબ ભગવાન રિંગ માસ્ટર બનકે હમ અપને ઘર મે પધરા દિયે શ્રી મહાપ્રભુજીને, ફિર વો જીવ નિશ્ચિંત હો જાતા હૈ, પછી એને કોઈ ભય ન હોય. આ સિંહ ક્યાર સુધી સતાવશે કે જ્યાર સુધી આશ્રય સિદ્ધ નથી, દ્રઢતા નથી. આજે ઘણા એવા સિંહ છે, સંસારના એવા ભય છે, આ થશે કે નહીં થાય એવી એવી ચિંતાઓ છે. શ્રી મહાપ્રભુજી શું કહ્યું? ચિંતા તાપી ન કાર્ય નિવેદિત આત્મભી કદાપીતી. જેને એકવાર આત્મનિવેદન બ્રહ્મ સંબંધ કરી લીધું પછી એ વ્યક્તિને કઈ ચિંતા હોઈ શકે, શેનો ભય હોઈ શકે? જ્યારે રિંગ માસ્ટર બનીને તારા ઘરમાં પુષ્ટિ પુરુષોત્તમ પધારી ગયા, ઠાકોરજી આવી ગયા, પછી તતો નિશ્ચિંતતામ રજે, પછી એ જીવની ક્યારે લૌકિક ગતિ થઈ ન શકે. આટલી ગુરુજનોની આપણા ઉપર કૃપા છે, ઘરમાં ઠાકોરજી પધરાવી આપ્યા તો પણ આ જીવ સત્સંગના અભાવના લીધે આ ભવાટવીમાં ભટકી રહ્યો છે, સત્સંગ સેવાથી દૂર ભાગી રહ્યો છે, એ જીવનું દુર્ભાગ્ય છે વૈષ્ણવ. પણ જીવ નિસાધન છે, જીવ તો પ્રભુને એ જ વિનંતી કરી શકીએ. આપણે આ કથાના માધ્યમથી પ્રભુને એ જ વિનંતી કરીએ, હે નાથ, આ જીવ તો દોષથી ભરેલો છે, આપ ગુણ નિધિ ને અમે દોષ નિધિ, પ્રભુ આપ અમારા દોષો સામે નહીં જુઓ, અમારા મનને આપ જ પોતાના તરફ વાળો. આજે આસક્તિઓ મનમાં જે બંધાયેલી છે, અમારું સામર્થ્ય નથી કે એ છોડી શકીએ, પ્રભુ કૃપા આપ જ કરો. અમે તો આ ભવાટવીમાં ભટકેલા આ મુસાફરો છીએ, પ્રભુ આપ જ અમારી નૈયા પાર લગાવો, અમે આપની શરણમાં છીએ. હે કૃષ્ણ તવાસમી, અમે આપની શરણમાં છીએ. આપી તો કૃષ્ણ હે, આપી અમે ઢૂંઢો, ઓ ઢૂંઢ કે અપને ચરણો મેં સ્થાપિત કરો. અમારી શું યોગ્યતા? તુમ ઢૂંઢો મુજે ગોપાલ મેં ખોઈ ગૈયા ઢૂંઢો મુજે ગોપાલ મેં ખોઈ ગૈયા
પાંચ ભાવ આ કીર્તન પ્રગટ કરે છે આ ભજન. હે પ્રભુ, મેં તો આપની શરણમાં હું, પ્રભુ હું આપની ગાય આપની શરણમાં છું, અને આ ભવાટવીમાં પ્રભુ હું ભટકી રહી છું, ભટક રહા હું, આપ હી મુજે ઢૂંઢો, આપ હી તેરો. Thank you.
कुसुमलताना तेरी छटाना पाख पखेड़ो न कोई देखो मोरी गोपाल में कोई गैया तेरी सुतलो मोरी गोपाल में कोई गैया। बड़ा सुंदर भाव, कुसुम लता ना तेरी छटा ना गोपी ग्वाल ना कोई दिखे। प्रभु आपमा केवू माया जाड, अने ए माया जाड मा अमे एवा उलझी गया, सत्संग थी दूर थई गया, सेवा थी दूर थई गया। आ माया जाड, आ तृण ना लोभ ना लीधे, जे मोली गाय होय ना गाय, अबे गाय बोलो गोवाड़ियो गाय ने चरावा माटे लई जाय, અને ઈ હજારો ને હજારો ગાય ને ચરાવતા વનમાં લઈ જાય, ઓલી ગાય ચરતા ચરતા એક વનમાંથી બીજા વનમાં, બીજા વનમાંથી ત્રીજા વનમાં, ત્રીજા વનમાંથી ચોથા વનમાં। ઠાકોરજી આ ગૌચારણનું જે વર્ણન છે એમાં વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે પ્રભુ ગૌચારણ માટે પધારતા હજારો કે હજારો ગાય, फिर वो गाय एक वन में से दूसरे वन में, दूसरे वन में से तीसरे वन में, अजादा वह महिष्यश्च निर्विशन्तो वनाद्वनम्। एक वन में थी बीजा वन में, बीजा वन में थी त्रीजा वन में, वनाद्वनम्। अजादा वह महिष्यश्च निर्विशन्तो वनाद्वनम्। घना आचार्य वाणी व्याख्या करे, ઘણા એવી વ્યાખ્યા કરી કે અજા કાવો મહિષ્યશ્ચ, કે ઠાકોરજી અહીરને ત્યાં આપનો જન્મ થયો છે, કે પશુપાલન એમનું મુખ્ય ધર્મ છે, એટલે કે અજા એટલે ગાય બકરાને ચડાવતા, બકરીઓને ચરાવવા લઈ જતા, મહિષ્યશ્ચ ભેંસોને ચરાવતા, ગાયોને ચરાવતા, ઘણા એવો પણ અર્થ લે છે। પછી મહાપ્રભુજી કે ના, हमारे गोपाल हमारे गोविंद तो केवल गायों को ही चराने के लिए वन में ले जाते थे। तो क्या हमारा लख्य नुशु श्री महाप्रभु जी समझावे थे कि ई बधा गायों ना प्रकार छे, के अजा गाय એટલે કે જે એક એવાર વિયાણી ન હોય, અજા ગાય એને અજા કહેવાય। પછી જે વિયાઈ ગઈ પહેલું નોતરું આવ્યું હોય મહિષ્યશ્ચ, અને ગાવા એટલે અન્ય બીજી બધી ગાયો, કે આ બધી ગાયના અલગ અલગ પ્રકારો છે। ઠાકોરજી કે બકરીઓને ભેડ બકરીઓ કો ચરાને કે લિયે થોડી જાતે થે, વો તો ગાયો કો ચરાતે થે। અને હવે ઓલી ગાય ચરતા ચરતા એક વનમાંથી બીજા વનમાં, બીજા વનમાંથી ત્રીજા વનમાં, ત્રીજા વનમાંથી ચોથા વનમાં, તૃણના લોભના લીધે, હવે તૃણના લોભના લીધે ઓલા થણમાંથી એક ગાય અલગ પડી ગઈ, ચોથા પાંચમા ખેતરમાં પૂગી ગઈ, સેના લીધે તૃણના લોભના લીધે, સરસ મજાનું હરું ઘાસ અને ઈ ત્યાં પહોંચી ગઈ ચરતી જાય। પણ હવે થયું શું, સાંજ હો ગઈ, સંધ્યાનો સમય થઈ ગયો, ધીમે ધીમે અંધારું થવા લાગ્યો, અને અંધારું થયું ને હવે આમ મોઢું ઉપર કરીને આમ પાછળ જુએ તો કોઈ ગાય દેખાય નહીં, એના થણમાંથી વિકૃતિ અલગ થઈ ગઈ। અરે એકલી જોઈને હવે ઓલી ગભરાઈ, આ વનમાં એકલા રાત્રિનો સમય થવા આવ્યો અને એકલી હું ભટકી રહી છું, કોઈ હિંસક પ્રાણી મને મારી ન નાખે, અને હવે આમ થી આમ ભાંભડે નાખતી ફરતી રહે, અને ઓલી બધી થણ એ તો ઓલો ગોવાડીઓ એ ગાયને ચરાવતા ચરાવતા સીધા પાછા ગામમાં પહોંચી ગયો, એની જેની ગાયો હતી એના ઘર ભેગી થઈ ગઈ, ઓલી એક ગાય ત્યાં જ સીમમાં રહી ગઈ વનમાં। હવે કોઈ મને માર્ગ દેખાડે ક્યાંથી હું પાછા મારા ઘરે પહોંચી શકું એવી સ્થિતિ થઈ ગઈ, કેમ, તૃણના લોભના લીધે। કુસુમ લતાના તેરી છટાના
अकेली होगी। मनुष्य पण जे बोली गाय एक वन माथी बीजा वन मा बीजा वन माथी त्रीजा वन मा एमा मनुष्य पण लोभ ना लीधे माया जाड मा आवीने एक वन माथी बीजा वन मा बीजा वन माथी त्रीजा वन मा हवे गामडा मा कई रियो नहीं हवे हालो राजकोट हवे राजकोट मा मजा नथी हवे हालो सूरत बधा छो आदा गामडाओ छोड़ी छोड़ी ने शहेरो तरफ बधा आगळ शहेरीकरण थई रह्यु छे અહીંયા તૃણ ઓછું હવે અહીંયા ઓછું હવે અહીંયા ઓછું એક વનમાંથી બીજા વનમાં બીજા વનમાંથી ત્રીજા વનમાં હવે તો શહેરોમાં કઈ નહીં હવે તો સીધું લંડન દુબઈ અમેરિકા વનાત વનમ એક વન મેં સે દૂસરે વન મેં દૂસરે વન મેં સે તીસરે વન મેં તૃણના લોભના લીધે અને એ તૃણના લોભના લીધે એ માયા જાળમાં ફસાયેલો જીવ પછી એટલો એવો એકડો થઈ જાય કોઈ ગોપી ગવાલ નહીં કોઈ સત્સંગ નહીં કોઈ કોઈ આનંદ નહીં ન સેવા ન સત્સંગ એવો એકલો ઈ જીવ થઈ જાય અને પછી એકલામાં ક્યારેક વિચાર આવતો હોય ને એવો ગભરાય પછી મનમાં શાંતિ ન હોય आपका कैसा माया जाल अब तो जीवन की संध्या ढल गई पचा थई गया पूरा कोई प्रभु आ माया जाल अहमता ममता तारू मारू छूटतू नथी प्रभु आ केवी आपने माया जाल प्रभु आप ज सूद लो आ केवो हूं जीव आप ज मने टेरो आ मारू कई सामर्थ्य नथी अबे ओलो गोवाडियो ढण ने लईने गाम मा आवी जाय ने बधी गायो एना घर घर मा पाछी હવે જેની ગાય છૂટી ગઈ બોલો કે ઓ ભગા મારી ગા ક્યાં મૂકી આવ્યો અરે હું ક્યાંય નથી મૂકી આવ્યો એ તો મેરી જ હતી ના મારા ઘરે આવી નથી અરે આવી હશે જો આમ અરે નથી બધે ગોતી લીધું હવે તને કહું જો પાછો જા સીમમાં જા તગડી આવ હાલ જા પાછો જા અને હવે ઓલો અંધારું થઈ ગયો હાથમાં લાકડી આમ ઓલો પાનસ લઈને આમ જાય વનમાં કોળીને શોધવા માટે હવે ઓલા ગોવાળને એનું નામ ખબર હોય અરી ઓ ગોરી એવી પુકાર લગાવે ઓલો ગોવાળી ઓ શ્યામા અને જ્યાં ઓલી અવાજ ઓલી ગાય સાંભળે દૂર અને એ અવાજ સાંભળીને ઓલા ગોવાળનો અવાજ એને ઓળખીતો એટલે ઈ તરત આમ ભંબર નાખતી હડી કાઢીને જ્યાં ગવાળનો અવાજ આવે છે ત્યાં દોડીને એની પાસે આવી જાય અને ઓલો ગવાળ એને એથી ભયભીત હોય પછી એને આમ હાથ ફેરવે એને વાલ કરે એના ભયને દૂર કરવાની કોશિશ કરે અને પાછો લઈને આવે કેવી એ ભયભીત થઈ ગઈ હો પ્રભુ હું તો માયા જાળમાં તૃણ લોભના લીધે આટલો દૂર દૂર ભટકી ગયો છું અબ આપ હી મુજે ટેરો આપ હી પુકાર લગાવો क्योंकि आप ही बंसी धरो बंसी के स्वर नाद से तेरो मधुर गान से मुझे बुलाओ बंसी के स्वर नाद से तेरो मधुर गान से मुझे राधा कृष्ण गोविंद हरि हर मुरली मनोहर नाम हरि हर Thank you.
બસ એ આ કથાના માધ્યમથી એ જ પ્રભુને વિનંતી, બસ પ્રભુ આ અહમતા મમતા આસક્તિ ઓછી થાય એ જ વિનંતી સાથે અહીંયા આ પાંચમા સ્કંદ અંતર્ગત દેવસ્તુતિનું વર્ણન કરવામાં આવ્યું. અને એ દેવતાઓ સ્તુતિ કરે છે, કોની? મનુષ્યોની. અને સ્તુતિ કરતા શું કહે છે? અહો અમીષા કિમ કાળ શોભનમ પ્રસન્ન યેષા સ્વિદુતમ સ્વયં હરિ યેર્જન્મ લબ્ધમ ઋષિ ભારતાજિરે મુકુંદ સેવો પૈગમ સ્પૃહાયિનઃ.
अहो अमीषा किम कार्य शोभनम देवताओं स्तुति करता कहे छे। अहो भारत वर्ष में जन्मेला मनुष्यो तमे एवा कया सत्कर्म कर्या छे अथवा तो भगवाने तमारा ऊपर कृपा करवा माटे एमनी साधन रूप एमनी सेवाना साधन रूप आ दुर्लभ मानव जन्म तमने आपी दीधो। न यत्र वैकुंठ कथा सुधा पगा, અમે આ બહુ મોટા ભારી યજ્ઞ આદિ કરીને આ આ સ્વર્ગ અમને મળ્યું, પરંતુ ન તો અહીંયા કથા છે, ના સત્સંગના સમારોહ થાય છે, અહીંયા તો ભોગ વિલાસના પદાર્થો એટલા છે કે ભગવાનનું સ્મરણ જ નથી થતું। પ્રભુને વિનંતી કરે છે દેવતાઓ કે હે નાથ, આ સ્વર્ગમાં રહીને ક્યાંક અમારાથી સારા કર્મ કર્યા હોય તો અમને માનવ જન્મ ભારતમાં મળે એ અમે માનીએ છીએ। સોચો પ્રિયજનો, આ કેવું દુર્લભ માનવ જન્મ જેની કામના દેવતાઓ પણ કરે છે એ આપણને આ તન જ્યારે મળ્યું હોય તો પછી એની સાથે મોટો પ્રશ્ન સેના માટે મળ્યો એ બુદ્ધિ, એ તમે આત્મચિંતન વિચાર કરશો તો તમને એનો જવાબ મળી જશે। જેની કલ્પના કામનાઓ દેવતાઓ કરતા હોય કે આ સ્વર્ગ તુચ્છ સ્વર્ગ પ્રાપ્ત કરીને અમે શું મેળવ્યું, એટલે વૈષ્ણવ ક્યારે સ્વર્ગની કલ્પના એ ઈચ્છા ન રાખે। વૈષ્ણવ તો હંમેશા શું માંગે, ગોલોક, ગોલોક, પ્રભુ ગોલોકની પ્રાપ્તિ થાય। અને ગોલોક એટલે શું કે બ્રજવાસ। વૈષ્ણવ શું માંગે, બ્રજ વસવું દીજે મોહે સુલભ, યહ માંગું ગોપી જન વલ્લભ, બ્રજ વસવું દીજે મોહે સુલભ। સ્વર્ગ મેળવવું સ્વર્ગની ઈચ્છા એ તો મૂર્ખ લોગ હોય સ્વર્ગમાં જાય, તો શાસ્ત્ર એમ કહે છે। આ તો મનુષ્ય ઘણી વખત અજ્ઞાનમાં હોય, એના ઘરમાં કોઈ પહોંચી જાય તો એના ફ્રેમ લગાડે ઘરમાં, પછી લખે સ્વર્ગવાસી, અને શાસ્ત્ર કહે છે કે સ્વર્ગમાં ગયો એ તો મોટામાં મોટો મૂર્ખ, બોલો, એ તો નાદાની છે, મૂર્ખામણી છે। ને આપણે ઓલાને ત્યાં પૂગાડી દઈએ, ઓલો બિચારો ત્યાં હેરાન, ત્યાં મને ક્યાં મોકલી દીધો, કારણ કે ભોગ વિલાસના જે પદાર્થો અહીંયા છે જેમાં આપણું મન આસક્ત હોય છે, અહીંથી 10 ગુનો ત્યાં છે, આ આટલા થોડા ઘણા કામમાં આપણને ભગવાનનું સ્મરણ ન થાય તો અહીંથી વધારે ભોગ વિલાસ હોય તો ત્યાં ભગવાનનું સ્મરણ થાય, તો સ્વર્ગ શું છે? ઈ જ તો છે, દેવતાઓ કહે છે અમને તો ભગવાનનું સ્મરણ જ નથી થતું અહીંયા, અને શાસ્ત્ર કહે છે એવું સ્થાન પછી બ્રહ્મલોક પણ કેમ ન હોય, એ સ્થાનમાં નિવાસ ન કરવો જોઈએ કે જ્યાં પ્રભુનું સ્મરણ ન થાય, એમની વિસ્મૃતિ થઈ જાય। એટલે જે જાણકાર સત્સંગી હોય એ પહોંચી જાય ને, એટલે એવી ભાવના રાખે ગૌલોકવાસી, અને ગૌલોકનો વાસ થાય, ગૌ આચ્છાદિત જો ભૂમિ એસી બ્રજભૂમિ, બ્રજમાં એનો વાસ થાય, બ્રજ વસવું દીજે મોહે સુલભ, આ જ પરમ અલૌકિક ધન છે, આ જ ઈચ્છા વૈષ્ણવને હોવી જોઈએ, અને એ ઈચ્છા પૂર્ણ, આ મનોરથ વૈષ્ણવના હૃદયમાં હોવો જોઈએ, અને એ જ મનોરથને પૂર્ણ કરવા માટે આ સુંદર મજાની જે યાત્રા શ્રી રમણ પ્રભુ ગોકુલેશ બ્રજયાત્રા, ફરીથી હું આપ બધાને યાદ અપાવું છું, કારણ કે તમે બધા ભૂલી બહુ જાઓ છો, એટલે તમારું કામ ભૂલવાનું, મારું કામ યાદ અપાવવાનું। ભૂલો ભલે બીજું બધું, પણ બ્રજયાત્રા ભૂલતા નહીં, આ કહી દઉં તમને, આ રમણ પ્રભુ ગોકુલેશ આપણી બ્રજયાત્રા, અને મારી બહુ ઈચ્છા હૃદયથી અમારા બધા પરિવારની, આ જે આનંદ, આ જે સમૂહ, ને આ અધિક વૈષ્ણવો અહીંથી બધા અમારી સાથે બ્રજમાં પહોંચે, જેમ પૂર્વમાં જ કહ્યું આખો આ બ્રજ છે, અને આ જે આનંદ આપણે બધા લઈ રહ્યા છીએ, આનાથી પણ સવિશેષ દિવ્ય આનંદ એ બ્રજ ભૂમિમાં આપણે બધા લઈએ એવો અમારો મનોરથ છે, ઓર બસ મેરા મનોરથ આપ લોકો કા મનોરથ બન જાય, મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા, ફિર દેખો આનંદ, તો બસ મેરે સુર કે સાથ આપ સુર મિલાવ, કાલે તો બહુ સારો સુર મળાવ્યો આંબામાં, બસ હવે આ બ્રજયાત્રાનો જે મારો સુર છે, આ જે અમારો મનોરથ, એ બધા આપ બધાનો મનોરથ બને, અને આ રમણ પ્રભુ ગોકુલેશ નવ વિલાસનો સમય વૈષ્ણવ વિચાર તો કરો, એ નવ વિલાસ તુષ્ટ પરંપરામાં જ્યાં રાસની વિશેષ મહિમા છે એવી બ્રજમાં વાસ કરવો, દીપાવલી જેવો દિવ્ય પર્વ, હા એ બ્રજભૂમિમાં આપણે વાસ કરવો, ભાઈ બીજ જેવો દિવ્ય પર્વ, યમુનાજીનો સ્નાનનો મહિમા જે વર્ણન કરવામાં આવ્યું છે પુરાણોમાં, એ બધા અવસર આ રમણ પ્રભુ ગોકુલેશ બ્રજયાત્રામાં
આજે 10 ઓક્ટોબર થી કઈ તારીખ છે? 10-10-18 બોલજો એકવાર. બસ બીજું કઈ યાદ રાખતા નહીં. 10-10-18 યાત્રા ક્યારે ઉપડવાની? 18માં. આ યાદ રાખજો, આનું સ્મરણ કરતા રહેજો. બસ નહી બ્રજવાસ, પાછું કાલ ઉપર નહીં છોડતા, પાછી મારી ઓલી કથાઓ રિપીટ ન કરવી પડે. એ બધું મેં પહેલા જ કહી દીધું છે, બધી ચોખટ મેં કરી દીધી, છેલ્લે આ વાત કરી છે. એટલે માની જજો, બહુ કાલાવાલા નહીં કરાવતા, બહુ મનુહાર નહીં કરાવતા, પ્રેમથી સામે ચાલીને. કેવું હું પડે બ્રજમાં આવવાનું? બ્રજ આપણું ઘર છે. જેજે હું તૈયાર છું, મારું નામ લખો. બુકિંગ શરૂઆત થઈ ગઈ છે, ઘણા લોકો ખૂબ ઉત્સાહિત છે, નામાંકન કરાવી રહ્યા છે. આપ પણ વેલા સર પોતાનું નામાંકન કરાવી લેજો, બહુ આગળની ચિંતા નહીં કરતા, સમજો તો સારું. એવો બ્રજવાસ, દેવતાઓ પણ આ જ બ્રજવાસ આ ભૂલોકની કામના કરે છે. દેવતાઓએ ચિઠ્ઠી, પ્રેમ પત્ર, આ બ્રજયાત્રા સંબંધી પ્રેમ પત્ર હતું. જો આપણા અહીંયા ક્યાં ક્યાં ચંદુભાઈ અમારા છે ને, અહીંયા છે ને, ચંદુભાઈ રાયચુરા, અશોકભાઈ આપણા અહીંયા, જો આ કેસરી કેસરિયા, આ બ્રજયાત્રા અહીંયા તો જો કાર્યાલય છે જ, નામાંકન થાય છે. અને જેને પર પછી પાછળથી પણ ઈચ્છા હોય, એટલે એ તમને બધાને કે આ આપણા જે વૈષ્ણવો છે, એકવાર અશોકભાઈ ઊભા થઈ જાઓ. જો આ અમારા કેસરીયો રંગ, હા, એ અમારી સાથે જ્યારથી જોડાય છે ને, એવો કેસરિયા રંગમાં રંગાઈ ગયા છે. કેસરીયો રંગ તને રાગ્યો, ના ના હમણાં ઊભા નતો, હજી ઘણા બધા જે બીજી ચિઠ્ઠી એ છે. નરસિંહ પ્રાગટ્ય, વામન, બલિરાજા, રામજન્મ, બધું આવશે, આવશે ખરું. તો કેટલા વાગે એ ખબર નહીં, એ કહી દઉં. એટલે ને કોઈ ઉતાવળ છે નહીં, અહીંયા ભજન પણ છે ને અહીંયા ભોજન પણ છે, પછી ક્યાં જવાનું, કોઈ ચિંતા જ નથી. અને કૃષ્ણ એમ પણ વહેલો ન આવે, હા, એટલે અહીંયા જો ભજનની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા છે, અને ભોજનની તો ચાલુ જ થઈ ગઈ છે. જો દબાદબ લોકો આનંદ લઈ રહ્યા છે, બહુ પણ મજા આવે. તનનું પોષણ, મનનું પોષણ, બધું એક જ પાંડાલમાં. જય હો. એટલે બધું આવશે, આપણે આપણે આગળ વધીએ. તો આ સાવધાન થઈએ, જે આ દેવતાઓ પણ જેની ઇચ્છા રાખી રહ્યા છે, એવું દુર્લભ માનવ જન્મ મળ્યું છે. જેટલું આ શરીર ભગવદ્ સેવામાં, બ્રજયાત્રામાં ઘસાય, અને એ જ બ્રજયાત્રાનું સ્મરણ કરાવતા બસ આચાર્યપીઠ પુનઃ પુનઃ આપને ભાવભર્યો આવાહન, આગ્રહ, આમંત્રણ આપે છે. ચલો હમ સબ બ્રજવાસી બને, આનંદ કરે, એ જ વિનંતી શ્રી ગૌ માતાને પણ આપણે કરીએ કે મનોરથ આપણો પૂર્ણ કરે. આના પછી આગળ ભાગવતમાં 5મા સ્કંદમાં દેશસ્થિતિનું વર્ણન, આપણે 5મા સ્કંદમાં વાત કરી કે આત્મસ્થિતિ અને દેશસ્થિતિ. આત્મસ્થિતિમાં પ્રિયવ્રતનું ચરિત્ર આવ્યું, અને દેશસ્થિતિનું વર્ણન કરવા માટે નવખંડ, પ્રક્ષારી દ્વીપો, કઈ દિશામાં કયા દેવતાઓ છે, કેટલા સમુદ્રો, ઘણું આખું ખગોળ ભૂગોળ. કારણ કે વેદ કહે છે કે સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, આ જગત પણ જગદીશનો જ સ્વરૂપ છે. તો આખું ખગોળ ભૂગોળ દેશ સ્થિતિનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. જ્યોતિષનું વર્ણન કરવામાં આવ્યું, નરકોનું વર્ણન કરવામાં આવ્યું. આવો એ સાથે જ આપણે 5મા સ્કંદ વિરામ આપીને 6મા સ્કંદમાં પ્રવેશ કરીએ. શ્રી ભાગવત ભગવાન કી જય. 6ઠો સ્કંદ પુષ્ટિ લીલા, 19 અધ્યાય. પુષ્ટિ એટલે કૃપા, અને આ સ્કંદમાં ભગવદ કૃપાનું પ્રમાણ એ અનુરૂપ કથા અહીંયા બતાવવામાં આવી છે.
પરીક્ષિતજીએ પ્રશ્ન કર્યો સુખદેવજીને કે મહારાજ, આપે આજે નરકોની વાત કરી, આ નરકોથી છૂટવાનો કંઈ માર્ગ ખરો? ભયભીત થઈ ગયા, કારણ કે ઋષિનો અપરાધ કર્યો હતો ને, તો એમને એક ભય કે મારે કયા નરકમાં જવું પડશે. ત્યારે સુખદેવજી કહે છે કે હા રાજન, નરકોનો છૂટવાનો ઉપાય છે, હરેક દુષ્કર્મના એના પ્રાયશ્ચિતના વિધાન બતાવવામાં આવ્યા છે શાસ્ત્રોમાં, તો જીવ એકવાર પ્રાયશ્ચિત કરી લે પછી એને નરકમાં ન જવું પડે. સુખદેવ પરીક્ષિતજી કહે છે, મહારાજ પણ આ મન એવું છે, જાણે છે કે આ ખોટું છે તો પણ મન એમાં જ જાય છે, એનું શું? તો આ મનની સ્થિતિ કઈ રીતે મન સ્થિત થાય? ત્યારે શ્રી સુખદેવજી ભગવદ્ નામની મહિમાનું વર્ણન કર્યું કે ભગવદ્ નામના ઉચ્ચારણથી જીવનું મન શાંત થાય છે, સાત્વિક બને છે, સત્કર્મની પ્રેરણા થાય છે. અને એનું પ્રમાણ આપતા ભગવદ્ નામની કથા બતાવતા અજામિલ આખ્યાનનું વર્ણન કર્યું. ખૂબ સુંદર આ અજામિલ આખ્યાન આપણે જો સંક્ષિપ્તમાં સમજીએ, કેટલા વર્ષો એને ભોગવિલાસમાં કાઢી લીધા અને હવે 88 વર્ષનો થયો, યમરાજાએ એના દૂતોએ ફાંસો નાખ્યો અને જ્યાં ફાંસો આવ્યો ગભરાયો, નારાયણ નારાયણ એના દીકરાનું નામ નારાયણ હતું, પુકાર લગાવી, ત્યાં જ વિષ્ણુ પાર્ષદો આવી ગયા એને રોકવા લાગ્યા. હવે એ અજામિલનો અંતિમ સમય છે. અજામિલ એટલે અજયા મિલતિથી અજામિલહ, કલયુગની શક્તિ માયાનું નામ અજા છે અને એ માયાથી મળતી જે વસ્તુ, માયાથી જે મળે, માયા સે જો મિલા વો અજામિલા, યાની અજામિલ એટલે અજામિલ એટલે પ્રત્યેક જીવ. હવે માયાથી મળ્યું એટલો આસક્ત થયો અને પછી અંતિમ સમયમાં ઓલાએ ફાંસા નાખ્યા, પછી વિષ્ણુ પાર્ષદો આવ્યા રોકવા લાગ્યા અને એ સમયે વિષ્ણુ પાર્ષદો અને આ યમદૂતોની વચ્ચે સંવાદ થયો. આમણે વેદ ધર્મની વાત કરી, યમદૂતોએ વિષ્ણુ પાર્ષદોએ ભાગવત ધર્મની વાત કરીને ભાગવત ધર્મમાં ભાગવત નામની મહિમા છે અને આ વિષ્ણુ પાર્ષદો કહેવા લાગ્યા કે સાંકેત્યમ પરિહાસ્યમ વ્યાસ્તુભમ હેલનમેવ વા વૈકુંઠ નામ ગ્રહણમ અશેષાદ્ય હરમ વિદુહ પતિતાસ્તમ ખલિતો ભગ્ન સંદષ્ટ સપ્ત આહત હરિરિત્ય વશેનાહ પુમાન નારહતિ યાતનામ. શાસ્ત્ર કહે છે કે જે જીવ સંકેતમાં પરિહાસમાં પડતા સમય, પગ લસલત ફિસલતે સમય, આંગથી દજાતા સમય, સર્પદંશ આપે એ સમય, અજાણતામાં પણ ભગવાનના મંગલકારી નારાયણ નામનું ઉચ્ચાર કરી લે છે તો એને યમની યાતના ભોગવવી નથી પડતી, પ્રભુનું નામ મુખમાંથી નીકળતા જાય. અને આને અંતિમ સમયમાં ભગવાન નામનું સ્મરણ કર્યું છે એટલે આ યમની યાતનામાં નહીં જાય. તમે એવું હોય તો પૂછીને આવો યમરાજાને કે ઠીક છે અમે પૂછીને આવીએ. અને હવે ઓલા પછી યમદૂતો એમના યમરાજ પાસે ગયા, એમને પૂછ્યું કે હવે આનું યાતના ભોગવવાની છે, નરકમાં જશે કે નહીં જાય? ત્યારે યમરાજા પણ કહે છે કે મેં પહેલાંય કીધું હતું, ફરીથી કહું છું, જીવાન વક્તિ ભગવદ ગુણ નામ ધ્યેયમ ચેતશ્ચ ન સ્મરતિ તચ્ચરણારવિંદમ કૃષ્ણાય નો નમત યચ્છિર એકદા પીતાના નમસ્તુ કૃત વિષ્ણુ કૃત્યાન. જેની જીવા ભગવાનના મંગલ નામોનું ગુણગાન નથી કરતી, જેનું ચિત્ત ઠાકોરજીમાં લાગ્યું નથી, એવા આસુરી જીવોને તમે અહીંયા લઈને આવો, ભગવાનના નામના ઉચ્ચારણ દ્વારા અજામિલ યમની યાતનાથી મુક્ત થયો અને એને પશ્ચાતાપ થયો કે આ જો પ્રભુએ મારી ઉપર કેટલી કૃપા કરી, આટલા બધા પાપ મેં કર્યા, પરંતુ અજાણતામાં પણ નામનું ઉચ્ચારણ કર્યો તો પ્રભુએ મને પોતાની તરફ ખેંચ્યો. આ ભગવાનની કૃપા, પુષ્ટિ, આ પોષણ લીલા કે ભગવાન એટલા એ કૃપાલુ છે. અને એ પશ્ચાતાપ થયો, એમાં બધા પાપ એના નષ્ટ થઈ ગયા અને પછી ગંગાજીના તીર પર જઈને બહુ સાવધાનીપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યો. તો આ આખ્યાન દ્વારા ભગવદ નામની મહિમાનું વર્ણન કર્યું એટલું જેટલું બની શકે, ગમે ત્યાં તમે હો વૈષ્ણવ, વાણી ઉપર સંયમ રાખીને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, કલયુગ કેવલ નામ આધારા, નામી કરતા નામનું મહિમા વધારે છે. એટલે ફાલતુની વાતો કરી એના કરતા ગમે ત્યાં આપણે હોઈએ, કામકાજ ગમે તે કરતા હોઈએ, શ્રી મહાપ્રભુજી આપણને મહામંત્ર આપ્યો છે
અને શું આજ્ઞા કરી? વદદ ભિરેવ સતતમ, સતત આનું સ્મરણ કરતા રહો. ભગવત નામની મહિમાનું વર્ણન કર્યું. આગળ દક્ષ પ્રજાપતિ 60 કન્યાઓનું વર્ણન આવ્યું. દેવતાઓએ, બૃહસ્પતિએ દેવતાઓના ગુરુપદ ત્યાગ કર્યો એ કથાનું વર્ણન કર્યું. પછી વિશ્વરૂપ દેવતાઓના ગુરુ બન્યા. નારાયણ કવચની વિદ્યા આ વિશ્વરૂપે દેવતાઓને આપી. એ યજ્ઞ જે થઈ રહ્યો હતો એ યજ્ઞનો વિશ્વરૂપ એ યજ્ઞનો ભાગ અસુરોને પણ આપવા જઈ રહ્યા હતા. અને ત્યારે ઇન્દ્રને ક્રોધ આવ્યો અને ઇન્દ્રએ વિશ્વરૂપના જે 3 માથા હતા એ માથાને કાપી નાખ્યા. બ્રહ્મહત્યા લાગી. એ બ્રહ્મહત્યાને 4 જગ્યાએ વહેંચી લીધી. પૃથ્વી, જલ, વૃક્ષ અને સ્ત્રી. પૃથ્વીમાં જે ક્ષાર તત્વ છે એ બ્રહ્મહત્યાનું સ્વરૂપ છે. જલમાં જે પરપોટા જે દેખાય એ બ્રહ્મહત્યાનું સ્વરૂપ છે. વૃક્ષમાં જે ગોંધ, જે જો ચિકનાપન દિખાઈ દેતા હૈ વો બ્રહ્મહત્યા કા સ્વરૂપ હૈ. ઓર માસ જો 4 દિન મહિલા જો રજસ્વલા કા જો સમય હૈ વો બ્રહ્મહત્યા કા સ્વરૂપ હૈ. 4 જગ્યાએ આ બ્રહ્મહત્યાને વહેંચી. વિશ્વરૂપનો પિતા ત્વષ્ટા પુત્રને માર્યો ઇન્દ્ર, એટલે ઇન્દ્રને મારવા માટે યજ્ઞ કર્યો. હવે એ યજ્ઞ પ્રારંભ કર્યો પણ યજ્ઞ આહુતિમાં ભૂલ થઈ. ઇન્દ્રથી મરે એવા દીકરાનો જન્મ થયો, વૃત્રાસુરનો જન્મ થયો. અને એ વૃત્રાસુરે ઘણા દેવતાઓને એનો સંહાર કર્યો. અને પછી દધીચી ઋષિના હાડકાથી વજ્ર તૈયાર કર્યો અને એ વજ્ર લઈને ઇન્દ્ર અશ્વ ઉપર સવાર થઈને વૃત્રાસુર સામે યુદ્ધ કરવા માટે આવે છે. અને જ્યાં ઇન્દ્રએ ઓલો વજ્ર ઉપાડ્યો એમાં વૃત્રાસુરને પ્રભુના દર્શન થઈ ગયા. અને દર્શન થતા જ 4 શ્લોકોમાં વૃત્રાસુરે સ્તુતિ કરી, જેને વૃત્રાસુર સ્તુતિ કહેવાય છે. છે અસુર પણ સ્તુતિ એટલી સુંદર છે ને, દરેક વૈષ્ણવે આ વૃત્રાસુર ચતુશ્લોકીનો પાઠ નિત્ય કરવું જોઈએ. આવ એ 4 શ્લોકોના દર્શન કરીએ. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુ દાસો ભવિતા.
ભ્રમતા મને તું ભગવત જનોનો સાનિધ્ય દેજે શરીર પત્ની સુત બંધુ કે હે માયા જગાડે નાયા શક્તિ રે છે અહં હરે તવ પાદે કમૂલ રાસાનુ દાસુ ભવિતાસ્મિ માંગે છે વૃત્રાસુર આપના ચરણ કમલનું સેવન કરવા વાળા એવા આપના અનન્ય ભક્ત દાસોનો હું દાસ થાઉ પ્રભુ એ જ મારી ઈચ્છા છે એ દાસોની હું સેવા કરું આપના દાસ બનવામાં મારી યોગ્યતા નથી અને ક્યાંક આપનો હું નિકટનો દાસ બની પણ જઉં તો ક્યાંક મારી અંદર અભિમાન આવી ગયું તો કારણ કે પૂર્વ કાલમાં જ્યારે ભગવાનની કૃપા થઈ વિદ્યાધર થયો અને એ સમયે શિવજીનો એને અપરાધ કરી દીધો હતો એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને આ કહી રહ્યો છે વૃત્રાસુર કે પ્રભુ દાસ બનું ને મારી અંદર અભિમાન આવી જાય મદ આવી જાય ઘણાને બહુ અભિમાન થઈ જાય અમે તો બહુ નિકટ અમારી ઉપર તો બહુ કૃપા અમારી ઉપર તો બહુ કૃપા આ પણ એક પ્રકારનું અભિમાન તો છે એ પણ અભિમાન છે અને પછી બહુ નિકટતાનું અભિમાન આવી જાય ને એટલે ઓલો આમ હે આમ દૂર 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 એવા દૂર એટલે બહુ જે બહુ નિકટ હોય ને એની જવાબદારીઓ બહુ વધારે વધતી જાય છે રિસ્પોન્સિબિલિટી બનતી હૈ ઉસ ગરિમા ઉસ સ્થાન કો આપ ઉસકી ગરિમા કો બના કે રખો આ વૃત્રાસુર શું કહે દાસાનું દાસ કે દાસાનું દાસ હું થાઉં તો મારી અંદર દીનતા આવે એટલા માટે એ ભક્તોની સેવા મળે એટલે પ્રથમ શ્લોકમાં ધર્મ સેવા એ ધર્મ છે નાનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર ન પુનર્ભવમ વા શું કહે છે કે પ્રભુ મને ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન ઇન્દ્રાસન જોઈએ છે ન બ્રહ્માસન જોઈએ છે ન સ્વર્ગ જોઈએ છે ન યોગાદિ જોઈએ છે ન અમુક સિદ્ધિઓ જોઈએ છે મને કંઈ નથી જોતું મને કેવલ બસ આપના દર્શન આપની સેવાની જ મારી ઈચ્છા છે આપ જ મારા મૂળ છો પ્રભુ હરી રહી વહી અર્થો હરી રહી વહી શ્રી મહાપ્રભુજી પણ જે આજ્ઞા કરે છે વૈષ્ણવ માટે હરી પ્રભુ જ અર્થ છે એનાથી સિવાય બીજું કઈ અર્થ વૈષ્ણવ માટે હોઈ જ ન શકે ત્રીજા શ્લોકમાં કામનું નિરૂપણ કર્યું અજાત પક્ષા એવ માતરમ ખગા દ્રષ્ટાંતો આપ્યા પક્ષીનો વાછેડાનું અને એક વિરહનીનું કે જેમ વિરહની પરદેશમાં ગયેલા પ્રિયતમની પ્રતીક્ષા કરે છે કે ક્યારે મારો પ્રિયતમ આવે ક્યારે મને એની દર્શન થશે તો હું એ વિરહની જેમ એ સેવા કરવા માટે એ દર્શન કરવા માટે હું પ્રતીક્ષા કરીશ ભગવત દર્શનની લાલસા એ જ કામ પુષ્ટિ માર્ગીય કામ અને એ વિરહની પ્રિયતમા પ્રિયતમના વિપ્રયોગમાં કેવલ એની પ્રતીક્ષા નહીં અભિતુ એ વિપ્રયોગ અવસ્થામાં અલગ અલગ મનોરથો પણ મનમાં રાખે છે કે જ્યારે એ આવશે ત્યારે આમ કહીશ યે બાત કરૂંગી વો કહૂંગી યે સુનાઉંગી ઉનસે સુનૂંગી અલગ અલગ અપને મનોરથો કો ભી સંજોતી હૈ એટલે ગોપી એટલે એક ગોપી ભાવ શૃંગાર રસનું સૂચક એટલા માટે અહીંયા વિરહનીનું દ્રષ્ટાંત આ વૃત્રાસુર આપી રહ્યો છે શૃંગાર રસ સૂચક છે એ રીતે હું અલગ અલગ મનોરથ સંજાવીશ એ રીતે હું આપના દર્શનની પ્રતીક્ષા કરું છું અંતિમ ચોથા શ્લોકમાં કહે છે કે મને મારા કર્મ અનુસાર કોઈ પણ યોનિ મળે મને એની ચિંતા નથી પરંતુ જ્યાં પણ હું જાઉં મને વિષયી લોકોનો સંગ ન મળે કેવલ આપના અનન્ય ભક્ત એમનો જ સંગ મને મળે એ જ પ્રભુ મારી ઈચ્છા છે કૃષ્ણ સેવા એ જ ધર્મ કૃષ્ણ હિ અર્થ હે કૃષ્ણના દર્શનની લાલસા એ કામ અને કૃષ્ણના બનીને રહેવું એ પુષ્ટિ માર્ગીય મોક્ષ એ દ્રઢતા કે અમે એના છીએ બ્રહ્મ સંબંધ લીધું હવે તવાસ્મી બસ હું એનો છું હવે મારી ઇન્દ્રિય મારી કર્મ મારી ક્રિયાઓ એના માટે હોવી જોઈએ
પછી બ્રહ્મ સંબંધ, પછી આ ઉપવાસ કરે ને ઓલો વ્રત કરે ને આ કરે. હા, ભગવદીઓ તો ભાવાવેશમાં એ પરમ અવસ્થામાં પહોંચીને શું કહે છે કે અન્ય દેવ સબ રંગ ભિકારી. કારણ કે બધા દેવતાઓને શક્તિ આપવા વાળા તો પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. ભગવાન એમની ઈચ્છા પૂરી કરે છે. ને જ્યારે તમારો સંબંધ કૃષ્ણ સાથે શ્રી મહાપ્રભુજી કરાવી દીધો, પછી એ અન્ય દેવી દેવતાની ઉપાસના રહી જ ક્યાં ગઈ? કઈ બાકી જ ન રહી ગયું. કૃષ્ણના જ બનીને રહેવું એ જ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે, દ્રઢતા. એટલે પુષ્ટિ માર્ગમાં અનન્ય આશ્રય એ મુખ્ય જે સિદ્ધાંત છે કે એકમાત્ર એકનો જ આશ્રય રાખવો. જેમ લગ્ન ન થયા હોય તો ચાર પાંચ ફોટો જોઈએ, બધું ઠીક છે. લગ્ન થઈ જાય તો પછી શું કરવાનું? એટલે જૂના ફોટાઓ કાઢી નાખવાના, હે ને? જેમ દીકરાના દીકરીના લગ્ન, ઓલા ચાર પાંચ ફોટાઓ જોવે, આ ત્રણમાંથી એક ફાઇનલ કરવો છે, કયો કરું? પછી એક ફાઇનલ થઈ જાય, પાણી ગ્રહણ થઈ ગયું, પછી ઓલા બે ફોટા કાઢી નાખવા પડે. ઓલા બે ફોટા લઈને પછી સસરાલમાં જાય તો તકલીફ પડે કે નહીં? એટલે જ્યાર સુધી સંબંધ નહોતો થયો એમને એમ ફરતા હતા તો ઠીક છે, પણ હવે જ્યારે વલ્લભની કૃપાથી સંબંધ જોડાઈ ગયો તો પછી જૂના ફોટા હટાવી લેવાના, નહીં તો ઓલો નારાજ થઈ જાય. આમાં ક્યાં શાસ્ત્ર ભણવાનું છે? આ તો પ્રેમની વાત છે, એ તો પ્રીત કી બાત હૈ ભૈયા. પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દ્વઈ ન સમાય. વો હમસે ચાહતે હૈ હમ ઉનકે બન કે રહે. બસ હમસે ભગવાન કેવલ હમારા સર્વાંગી સમર્પણ ચાહતે હૈ. તો અનન્ય આશ્રય એમના બનીને રહેવું એ જ પુષ્ટિ માર્ગે મોક્ષ છે. સુંદર આ ચાર શ્લોકોના માધ્યમથી ધર્મ અર્થ કામ મોક્ષનું નિરૂપણ કર્યું. આવો ષષ્ઠમ સ્કંદને પૂર્ણ કરીને સપ્તમ સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ. શ્રી ભાગવત ભગવાન કી જય. સાતમો સ્કંદ ઉતિ લીલા અને 15 અધ્યાય. ઉતિ એટલે ઉત્યહ કર્મ વાસના. વાસનાઓ કેટલી છે, કેટલા પ્રકારની વાસનાઓ હોય છે અને એ વાસનાના ફળ સ્વરૂપ એને શું મળે છે? ત્રણ પ્રકારની વાસનાઓ બતાવી, સદ, અસત અને મિશ્ર. અને એ ત્રણ વાસનાઓને બતાવવા માટે પછી અલગ અલગ ચરિત્ર બતાવ્યા. પ્રહલાદજીનું ચરિત્ર સદ વાસના, હિરણ્યકશિપુનું ચરિત્ર અસદ વાસના અને નારદજી મિશ્ર વાસના. એટલે ત્રણેયનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. સાતમા સ્કંદમાં પરીક્ષિતજીએ ભગવાન પક્ષપાતી છે એવો આક્ષેપ કર્યો, ત્યારે શ્રી સુખદેવજીએ એના સંશયને દૂર કરવા માટે આજ્ઞા કરી કે દેવ અને દાનવો તો આપસમાં પ્રકૃતિમાં આવીને આધીન થઈને લડે છે, ભગવાન તો અપ્રાકૃત નિર્ગુણ સ્વરૂપ છે. પરીક્ષિતજીને કહ્યું કે જેવો સંશય તને થયો રાજન, એવો સંશય તારા પિતામહને પણ થયો હતો. રાજસુ યજ્ઞમાં જ્યારે ભગવાનને શિશુપાલનું વધ કર્યું તો એક દિવ્ય તેજ નીકળ્યું અને ભગવાનના શિવ વિગ્રહમાં સમાવિત થઈ ગયું. ત્યારે યુધિષ્ઠિરજીને સંશય થયો કે આ ભગવાનને ગાળો આપવાવાળો એને પણ ભગવાનમાં જ ગતિ થઈ ગઈ. ત્યારે યુધિષ્ઠિરજી નારદજી સાથે સત્સંગ કર્યો. નારદજી બતાવ્યું કે ઓલો શિશુપાલ કોઈ સાધારણ વ્યક્તિ થોડો હતો, એ તો ભગવાનનો જ દ્વારપાલ હતો. શિશુપાલ દંતવક્ત્ર એમના પૂર્વ જન્મની કથા, જે જય વિજય હતા, પછી સનત હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ થયા, રાવણ કુંભકર્ણ બન્યા, શિશુપાલ દંતવક્ત્ર થયા, સનત કુમારોના શ્રાપના લીધે, અપરાધના લીધે એમની કથા સંભળાવી કે જ હિરણ્યાક્ષ જેનો વરાહ ભગવાને એનો ઉદ્ધાર કર્યો, એનો જ ભાઈ હિરણ્યકશિપુ, એના ત્યાં નારદજી કહે છે કે ભગવાનનો અનન્ય ભક્ત પ્રહલાદનો જન્મ થયો. યુધિષ્ઠિરજી કહે છે કે નારદજી મને પ્રહલાદજીનું ચરિત્ર સંભળાવો. અને હવે આગળ પ્રહલાદજીનું ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું. હિરણ્યકશિપુ દ્વેષ ભાવથી તપ કરવા માટે, શક્તિનો સંચય કરવા માટે વનમાં ગયો અને એવી કઠોર તપસ્યા કરી. તપસ્યા જોઈને બ્રહ્માજી આવ્યા, કહ્યું વરદાન માંગ, તો કે હું અમર થઈ જાઉં, આપ જો પ્રસન્ન હો તો મને અમરત્વનો આશીર્વાદ આપો. બ્રહ્માજી કે અમર તો હું એ નથી, તને ક્યાંથી બનાવું? એવું માંગ કે હું આપી શકું. તો કે એમ કરો, દિવસમાં ન મરું, રાત્રે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, ઉપર નહીં, નીચે નહીં, શસ્ત્રથી નહીં, અસ્ત્રથી નહીં, સૂરથી નહીં, અસૂરથી નહીં, બારે મહિનામાં ન મરું,
ટૂંકમાં એમ સમજી જાઓ કે આપની બનાવેલી સૃષ્ટિનો કોઈ પણ જીવ મને મારી ન શકે. બ્રહ્માજીએ કીધું તથાસ્તુ. હવે વરદાન આપ્યો, વરદાન લઈને પાછો મહેલ તરફ. એટલી શક્તિ વધી ગઈ, શક્તિ સાથે અભિમાન પણ વધતું ગયું. હાહાકાર મચાવી દીધો, સત્પુરુષોને પીડા થવા લાગી, યજ્ઞ થવાના બંધ થઈ ગયા, ગૌ બ્રાહ્મણ બધા દુઃખી થવા લાગ્યા, પૃથ્વી માતા દુઃખી થવા લાગી. એવો એનો આતંક. એનો જ પુત્ર પ્રહલાદ, ગુરુ પુત્ર શુક્રાચાર્યજીના પુત્ર શંડમૃગને એમને સોંપ્યો કે રાજનીતિ શીખવાડવા માટે. પરંતુ ગર્ભમાં જ કયાધુના જ્યારે ગર્ભમાં એ હતા ત્યારે નારદજીનો સંગ મળ્યો હતો, એટલે ગર્ભમાં જ ભક્તિ નીતિ હતી. એટલે આલા આશ્રમમાં ગયા, રાજનીતિમાં એમનું મન લાગે નહીં. ઋષિકુમારો સાથે બેઠા રહે, સત્સંગ કરતા રહે, શિક્ષા આપતા રહે, સંકીર્તન કરતા રહે. એક દિવસની વાત, હિરણ્યાકશિપુ પાસે પ્રહલાદ આવ્યો અને પિતાએ પૂછ્યું કે બેટા શું શીખ્યું, તો ભગવદ્ લીલાઓનું વર્ણન કરવા લાગ્યા, ભગવાનના યશોગાન ગાવા લાગ્યા. કે પિતાજી, આ ભગવાન સર્વત્ર છે, વ્યાપક છે, અને એ પ્રભુ બધી જગ્યાએ છે, પરંતુ એમના દર્શન માટે 9 પ્રકારની ભક્તિ જોઈએ. ભક્તિની ચર્ચા કરી. શ્રવણં કીર્તનં વિષ્ણુ સ્મરણં પાદ સેવનં અર્ચનં વંદનં દાસ્યં સખ્યં આત્મનિવેદનં. 9 ભક્તિની વાત કરી. હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો, આ મારો પુત્ર જો મને ભગવાન નહીં માને, મારો આદર નહીં કરે, ઈષ્ટ તરીકે નહીં માને, અને બીજાની પૂજા કરશે તો પછી સમાજમાં ખોટો મેસેજ હશે. હવે એના આસુરોને સોંપી દીધો, દૂતોને ગાને મારી નાખો. બહુ પ્રયાસો કર્યા, પરંતુ બધી જગ્યાએ પ્રભુ એમની રક્ષા કરી. હવે તો પેલા દૂતો બધા હિરણ્યકશિપુ પાસે આવીને કહેવા લાગ્યા, મહારાજ ક્ષમા કરજો, પરંતુ હવે કોઈ બાકી રહ્યું નહીં, બધા પ્રહાર આની ઉપર કરીને જોઈ લીધા, એક દિવ્ય ચેતનાની રક્ષા કરે છે. હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો, અરે તમે એક આ નાના બાળકને મારી નથી શકતા. પ્રહલાદ તરફ ક્રોધ થઈને કહેવા લાગ્યા, અરે બાળક, તને ભય નથી લાગતો મૃત્યુનો? અરે પિતાજી, મૃત્યુનો શું ભય હોય? મૃત્યુ તો આજ નહીં તો કાલ આવવાની જ છે, અને એમ પણ મારો ઈશ્વર મારી સાથે હોય તો પછી મને ભય શેનો? બોલો કે ક્યાં છે તારો ઈશ્વર, બતાવો મને. પિતાજી ક્યાં નથી એ આપ મને બતાવી દો. બધી જગ્યાએ મને મારા ભગવાન ઈશ્વરના દર્શન થાય છે. આ અસુરોમાં પણ આપના અસુરોમાં પણ મને એના દર્શન થાય છે. કે અચ્છા, કે હા પિતાજી, બધી જગ્યાએ દર્શન થાય છે. આ ભવન, આ સંસારના કણ કણમાં ભગવાન છે. બોલો કે આ ખંભમાં પણ તારો ભગવાન છે? તો કે હા. હવે હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો, હાથ મારી દો શસ્ત્ર, અને ક્રોધાયમાન થઈને દોડતો ગયો ખંભ પાસે અને લલકાર્યો કે જો આ ખંભમાં તારો ભગવાન હોય તો પુત્ર એને કહી દે કે આ ખંભ છોડીને નીકળી જાય, નહીં તો મારી ક્રોધાગ્નિથી થી બચી નહીં શકે. અને ક્રોધમાં આવીને એવો એ ખંભમાં પ્રહાર કર્યો, પ્રહાર સાથે એવો ભયાનક અવાજ થયો, ખંભ ફાટ્યો, અને ખંભ ફાટતાની સાથે જ એમાંથી નરહરિ ભગવાન પ્રગટ થઈ ગયા. ભયાનક અવાજ સાથે લાંબા લાંબા કેશ, લાલ લાલ નેત્ર, મોટા મોટા નખ, એવી અગ્નિ એમના શરીરમાંથી પ્રજ્વલિત થઈ ગઈ. એવો ક્રોધાયમાન સ્વરૂપ, એ સ્વરૂપને જોઈને બધા અસુરો ભાગી ગયા, ધરતી કાંપવા લાગી. ગુડ 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 બોલ, ગુડ 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 બોલ. ખંભ ફાડ કે પ્રગટે ના, ખંભ ફાડ કે પ્રગટે ના. ધગ 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 હિરણ્યકશિપુ કો પકડ્યો હાથ, લંબ ભુજાકર પકડ લ્યો પ્રભુ, લંબ ભુજાકર પકડ લ્યો પ્રભુ, લંબ ભુજાકર પકડ લ્યો. એવા અટહાસ્ય કરતા નરહરિ ભગવાન, નરસિંહ ભગવાન પ્રગટ થયા. બોલાય ક્યાં પ્રહાર કર્યો નરસિંહ ભગવાન, એમના હાથ ને પકડ્યો, નાક ફૂંકો માર્યો, દૂર જઈને હિરણ્યકશિપુ પડ્યો. ભગવાન નું આ સ્વરૂપ જોઈને ધરતી કાંપવા લાગી, આખું બ્રહ્માંડ તૂટવા લાગ્યું.
પ્રહલાદજી ને કૃતાર્થ કર્યા, સુંદર પ્રહલાદજી નું ચરિત્ર સંભળાવ્યું યુધિષ્ઠિરજીને. આગળ નારદજીએ યુધિષ્ઠિરજીને મનુષ્ય ધર્મ, વિશિષ્ટ ધર્મ, સાધારણ ધર્મની ચર્ચા કરી યુધિષ્ઠિરજીના સંશયને દૂર કર્યો. આ જ કથાનું શ્રવણ પરીક્ષિતજીને સુખદેવજીએ કરાવ્યું અને એને જે સંશય, પક્ષપાતીનો જે આરોપ ભગવાન ઉપર લગાવ્યો હતો, એ સંશયને નિરાકરણ કર્યું. આવો અહીંયા સપ્તમ સ્કંદને પૂર્ણ કરીને આપણે અષ્ટમ સ્કંદમાં પ્રવેશ. ભાગવત ભગવાન કી જય. અષ્ટમ સ્કંદ, આઠમો સ્કંદ, મન્વંતર લીલા, 24 અધ્યાય. અને આ મન્વંતર લીલા અંતર્ગત મન્વંતરોના પ્રકાર, મન્વંતર કોને કહેવાય, કલ્પ કોને કહેવાય, ચતુર્યુગી શું છે, કાલનું નિરૂપણ આ આઠમા સ્કંદમાં કરવામાં આવ્યું. અને એ જ કાલમાં, એ જ મન્વંતરોમાં જે ભગવાનના અવતારો થયા, એ અવતારોનું નિરૂપણ આ અષ્ટમ સ્કંદમાં કરવામાં આવ્યું. આ જ આઠમા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષની કથાનું વર્ણન કર્યું. ગજેન્દ્ર ઉપર ભગવાને કૃપા કરી, જે ગ્રાહેનો પગ પકડ્યો હતો, અને પ્રભુ પધારીને એને એને જે સ્તુતિ કરી, એ સ્તુતિ સ્વીકારી ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, ગજરાજનો ભગવાનનો ઉદ્ધાર કર્યો. એમની પૂર્વ જન્મની કથાઓનું પણ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. આગળ અન્ય તામસ મનુ થયા, એ મનુ અંતર્ગત કયા ભગવાનનો અવતાર થયો, એ લીલાનું વર્ણન કર્યું. ચાકુષ મન્વંતર, જેમાં ભગવાનનો અજિત અવતાર થયો, અને
અજિત ભગવાને દેવદાનવોમાં સમુદ્ર મંથન કરાવ્યું. એટલે આગળ સમુદ્ર મંથનની કથા આવી કે ઇન્દ્ર રાજાને જ્યારે દુર્વાસા ઋષિનો શ્રાપ લાગ્યો, અસુરોથી હારી ગયા, અને ત્યારે બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી દેવતાઓને લઈને સીધા ક્ષીરસાગર પ્રભુ પાસે ગયા. પ્રભુને વિનંતી કરી, પ્રભુ કહે પહેલાં દાનવો સાથે સંધિ કરો અને સમુદ્ર મંથન કરો, અને સમુદ્ર મંથન દ્વારા જે અમૃત તમે પ્રાપ્ત કરી લેશો તો તમે અભય થઈ જશો, અમરત્વની પ્રાપ્તિ તમને થઈ જશે. તો સમુદ્ર મંથનની આજ્ઞા કરી અને હવે દેવ અને દાનવ બંને મળીને સમુદ્ર મંથન કરી રહ્યા છે. મંથનમાંથી ઘણા ઘણા અભિષ્ટ પદાર્થો પ્રગટ થવા લાગ્યા. એ જ સમયે જ્યારે મંદરાચલ પર્વતને સ્થિત કરીને જ્યાં દેવદાનવો મંથન કરી રહ્યા હતા, વાસુકી નાગનો રસ્સો બનાવીને પર્વત ડૂબવા લાગ્યું, ત્યારે ભગવાન કશ્યપ રૂપ ધારણ કરીને એ મંદરાચલને સ્થિત કર્યું. બોલીએ શ્રી કશ્યપ ભગવાન. મંથન દ્વારા અનેક ઔષધિ વસ્તુઓ પ્રગટ થઈ. એ જ મંથન દ્વારા એમાંથી ગાય પણ પ્રગટ થઈ. પંચ ગાવા સપત્પન્ના મધ્યમાને મહોદધૌ તાસામ મધ્યે તુયાનંદા તસ્યૈ દેવે નમો નમઃ. મંથન દ્વારા પાંચ પ્રકારની ગાય પ્રગટ થઈ, નંદા, સુભદ્રા, સુરભી, સુશીલા અને બહુલા. આ દિવ્ય મંથન દ્વારા આ ગૌનું પ્રાગટ્ય થયું છે. અને એ ગાય બ્રાહ્મણોને દાન કરવામાં આવી, અને પછી ભગવાનના જ અંશમાંથી ધન્વંતરી નારાયણ અમૃત કુંભ લઈને પ્રગટ થયા. કુંભ જોઈને, અમૃત જોઈને બંનેનો ધૈર્ય છૂટ્યો. અમૃતની પાછળ પાછળ ભાગવા લાગ્યા અને હવે મોહિની રૂપ ધારણ કરીને ભગવાને દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું. બોલીએ શ્રી મોહિની ભગવાન. અસુરોને ખબર પડી કે અમારી સાથે છલ થયો, બંનેમાં યુદ્ધ થયું, દેવાસુર નામનું યુદ્ધ થયું, દૈત્યો હારી ગયા. બધા દૈત્યો એમના ગુરુ શુક્રાચાર્યજીની શરણમાં ગયા. શુક્રાચાર્યજીએ વિચાર્યું કે આ 100 અશ્વમેઘ યજ્ઞ આ કરી લે બલિ રાજા, તો પછી એ સ્વર્ગનો એ ઇન્દ્ર બની જશે. યજ્ઞનો પ્રારંભ થયો. એક પછી એક યજ્ઞ પૂર્ણ થવા લાગ્યા. હવે યજ્ઞ પૂર્ણ થવા લાગ્યા તો એ દેવતાઓ ગભરાયા, અને દેવતાઓની પરેશાની જોઈને એમની માતા અદિતિ એ દુઃખી થઈ. અદિતિએ કશ્યપ ઋષિને વાત કરી અને એમના કહેવાથી કયો કશ્યપ ઋષિએ પયોવ્રતનો ઉપદેશ આપ્યો. અદિતિએ નિયમ અનુસાર પયોવ્રતનું પાલન કર્યું. ભગવાન પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે હવે તમારા પુત્રોનો દુઃખ દૂર કરવા માટે તમારા પુત્ર તરીકે હું પ્રગટ થઈશ. ધીરે ધીરે સમય નીકળ્યો. અદિતિ સગર્ભા થઈ 9 માસ પૂર્ણ થયા અને ભાદ્રપદ શુક્લ પક્ષની દ્વાદશી તિથિના દિવસે મધ્યાહ્ન કાલમાં માતા અદિતિના સન્મુખ વામન ભગવાન પ્રગટ થઈ ગયા. બોલીએ